આ ભારે વરસાદની પરિસ્થિતિનો જે માહોલ છે તે જોવા મળી રહ્યો છે. ખાસ કરીને સૌરાષ્ટ્રના જસદણ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં પણ સાર્વત્રિક વરસાદની અત્યારે સંભાવનાઓ જોવા મળી રહી છે અને ત્યાં વીજળીના કડાકા ભડાકા સાથે કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ વરસ્યો છે. જસદણ, રાજકોટ, જીવાપર, ગરણી, વીરનગર અને પાંચવાડામાં વરસાદના અહેવાલ છે. આજુબાજુના વિસ્તારો જેવા કે જસાપર, મોટા ધડવા, શિવરાજપુર, વડોદ અને નવાગામમાં પણ ભારે વરસાદ વરસી રહ્યો છે. આંબડી, ગોંડલધાર અને માધવપુરમાં પણ ધોધમાર વરસાદની પરિસ્થિતિ જોવા મળી રહી છે. જસદણમાં 2 ઇંચ જેટલો વરસાદ ખાબકી ચૂક્યો છે અને ભારે વરસાદને કારણે કપાસના પાકને ભારે નુકસાનની ભીતિ જોવા મળી રહી છે. રાજકોટના જસદણ શહેરમાં ગત રાતથી જ ધોધમાર વરસાદના અહેવાલ છે અને ભારે વરસાદને કારણે જસદણના અનેક વિસ્તાર પાણી પાણી થઈ ચૂક્યા છે. જસદણ શહેરના વિવિધ માર્ગો પર વરસાદી પાણી ફરી વળ્યા છે. દ્રશ્યોમાં આપ જોઈ રહ્યા છો, ઠેર ઠેર પાણી ભરાયા છે. જ્યાં જૂના બસ સ્ટેશન, નવા બસ સ્ટેશન અને ચિતલિયા રોડ પર જાણે કે નદી વહેતી હોય તેવા આ દ્રશ્યો સામે આવ્યા છે. રસ્તાઓ પર પાણી ભરાતા વાહન ચાલકો અને રાહદારીઓને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. તો ગ્રામ્ય વિસ્તારોમાં ખેતરોમાં પાણીમાં ભરાતા ત્યાં હાલ પાકને નુકસાનની ભીતિ જોવા મળી રહી છે અને આ ભારે વરસાદને કારણે ખાસ કરીને કપાસના પાકનો ફાલ ખરી પડ્યો હોવાની ચિંતા પણ ખેડૂતો વ્યક્ત કરી રહ્યા છે. અને સમગ્ર પરિસ્થિતિ પર વધુ વિગતે વાત કરવા જોડાઈ રહ્યા છે TV9 સંવાદદાતા રાજેશ અમેલિયા. રાજેશ, હાલ જે પાછોતરા વરસાદની આ પરિસ્થિતિ સામે આવી છે, કયા એવા વિસ્તારો છે જે સૌથી વધુ પ્રભાવિત જણાઈ રહ્યા છે? રાજેશ, બિલકુલ, જસદણમાં ગત રાત્રિના સમયે જ ધોધમાર વરસાદ છે તે વરસી રહ્યો હતો અને હાલની અંદર પણ વરસાદ છે તે ચાલુ જોવા મળ્યો છે. ત્યારે રાત્રિના સમયે કડાકા ભડાકા સાથે વિસ્તાર જસદણ, રાજકોટ, જીવાપર, ગરણી, પાંચોડા, જસાપર, મોટા દડવા, શિવરાજપુર, વડોદ, નવાગામ, આંબડી સહિતના જે વિસ્તારો છે ત્યાં હાલની અંદર વરસાદ છે તે વરસી રહ્યો છે અને તેના જ કારણે જે અનેક વિસ્તારોમાં પાણી છે તે ભરાયા છે. હાલની તકે વાત કરીએ તો આજે કપાસના પાક છે તે નિષ્ફળ જવાની ભીતિ છે, કેમ કે વરસાદના કારણે જે કપાસનો ફાલ છે તે ખરીદ્યો છે ને ત્યારે ખેડૂતો છે તે ચિંતામાં મૂક્યા. બીજી તરફ જસદણ વિસ્તારમાં જ વહેલી સવારથી જ વરસાદ છે તે વરસી રહ્યો, તેના કારણે જૂના બસ સ્ટેન્ડ, નવા બસ સ્ટેન્ડ, ચિતલિયા રોડ સહિતના જે વિસ્તારો છે તે પાણીની જળમગ્ન થઈ ગયા છે. હાલની તકે વાત કરીએ તો જે કર્ણુકી ડેમ છે તેમનો જે એક પાટિયું છે તે અડધો પૂર છે તે હાલની તકે ખોલવામાં આવ્યું છે. જી આભાર રાજેશ. તમામ ગત વિધિઓ પર આપ નજર રાખતા રહેજો. તો હજુ પણ આવી જ વરસાદી પરિસ્થિતિ આગામી દિવસોમાં પણ જણાશે, એટલે કે 2-3 દિવસ સુધી હજુ પણ વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. પણ જસદણ અને તેની આસપાસના વિસ્તારોમાં વરસાદને કારણે હાલ તો કપાસના પાકને નુકસાન પહોંચે તેવી શક્યતા છે અને તેને કારણે ખેડૂતોની ચિંતા પણ વધી છે. તો અન્ય વિસ્તારોમાં નદી વહેતી હોય તેવા દ્રશ્યો રસ્તાઓ પર જોવા મળ્યા, ખાસ કરીને જસદણ શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં આ પરિસ્થિતિ છે.